उदाहरण पांच, बे खिलाड़ियों संगीता ने रेशमा टेनिस मैच रमे छे। संगीता मैच जीते तेनी संभावना, संगीता ने संभावना आपने आपी दीधी छे, तो रेशमा मैच जीते तेनी संभावना शोधवानी छे। तो घटना संगीता मैच जीते एने एस कहो अने घटना रेशमा मैच जीते तेने आर कहो। હવે આ બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે। સંગીતા જીતે તો રેશમા ન જીતે અને રેશમા જીતે તો સંગીતા ન જીતે, બરાબર? એકબીજાની પૂરક ઘટનાઓ છે। બંને જીતવાની તો ન શક્યતા નથી, બંને હારવાની પણ શક્યતા નથી, એટલે અહીં આર અને એસ એકબીજાની પૂરક ઘટનાઓ છે। બે પૂરક ઘટનાઓનો સરવાળો હંમેશા એક થાય, याद रखवानुं छे कि बे पूरक घटनाओं सरवारो एक थाय छे। तो संगीता जीते एनी संभावना ने पीएस लीधी छे अने रेशमा जीते एनी संभावना ने पीआर लीधी छे, तो सरवारो शुं थाय? एक थाय। पीआर ने आपणे सूत्रनो करता करिए तो पीआर एक बाजू राखीए छीए, पीएस अहींया वत्ताथी जोडायो छे, बराबर ने पहेली बाजू तो शुं बनी जाय? ओछा बनी जाय। तो पीआर बराबर एक, पीएस नी किंमत तमने रकममां आपी छे 0.62, बराबर બરાબર 1.62 ને અંશ ને એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવીએ તો 62/100, 100 આપણે લસા લીધો તો 100 - 62/100, 100 માંથી 62 જાય તો 38, 38/100 બરાબર 0.38। પરીક્ષામાં સીધું લખવું હોય તો પણ લખી શકાય, આ રીતે તમારી સંભાવના પૂછાઈ હોય તો 100 માંથી આ સંખ્યા 62 બાદ કરી દેવાની એટલે સીધી આવી જાય 38। આ બધું જ ન લખો, વચ્ચેનો આટલો ભાગ તમે ન લખો પરીક્ષામાં, અને સીધો શું લખી જોઈએ, 38 ક્યાંથી આવ્યા? તો 100 માંથી 38 ગયા, આ 100 માંથી 62 ગયા એટલે 38/100। જો એક આંકડાનો સંખ્યા હોય અહીંયા દાખલા કે માટલા 0.6 હોય તો 10 માંથી 6 કાઢવાના હતા, બરાબર? અહીંયા બે આંકડાની એટલે બે મીડાવાળી સંખ્યા હો લેવાની, એક આંકડાવાળી હોય તો એક આંકડાવાળી 10 સંખ્યા લેવાની, ત્રણ આંકડાવાળી હોય તો 3 મીડાવાળી 1000 સંખ્યા લેવાની, તો 1000 માંથી એ બાદ કરવાના, બરાબર? એ રીતે તમારે ગણી શકાય। હવે ઉદાહરણ 7, કે એક શાળામાં ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ છે, વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે, તો વર્ગ પ્રતિનિધિ છોકરી હોય એની સંભાવના શોધવાની છે અને વર્ગ પ્રતિનિધિ છોકરો હોય તેની સંભાવના શોધવાની છે। તો ઘટના વર્ગ પ્રતિનિધિ છોકરી હોય ને આપણે છોકરીને ગર્લ્સ કહેવાય એટલે જી લીધો, જી કહો। પીજી બરાબર જીને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, તો કુલ પરિણામો વર્ગ પ્રતિનિધિ કોણ બનશે? વર્ગનો વિદ્યાર્થી હોય તો જ, બરાબર? બહારનો વિદ્યાર્થી તો બનવાનો નથી, એટલે આપણે શિક્ષક વર્ગ શિક્ષક પ્રતિનિધિ કોને બનાવશે? રૂમના જેટલા વિદ્યાર્થી હોય એમાંનો કોઈ પણ એક બનાવશે, તો આપણા રૂમના વિદ્યાર્થી કેટલા છે? 40 છે, બરાબર? તો 40માંથી જ વર્ગ પ્રતિનિધિ બનાવે એટલે કુલ પરિણામ આપણા આવશે 40, પણ આપણે શોધવાના છોકરી, તો 40માંથી આપણી છોકરીઓ કેટલી છે? 25માંથી, એટલે 25માંથી કોઈ પણ એક છોકરી બનાવશે, બરાબર? તો એ પરિણામ છે એટલે કે 25માંથી બને, તો આપણે સાનુકૂળ પરિણામ આવ્યું એટલે ઉપર 25/40, અહીંયા અવયવ પાડ્યા છે 25 તો 5 × 5 ને 40 તો 8 × 45, સમાન અવયવ છે તો અહીંયા 5 5 ઉડી જશે એટલે બરાબર 5/8। હવે બીજો પ્રશ્ન છે જવાબ, છોકરો પ્રતિનિધિ બને તે માટે, તો ઘટના
वर्ग प्रतिनिधि छोकरो होय ने बी कहो तो पीबी बराबर बी ने सानुकूल परिणामों की संख्या भाग्या कुल परिणामों की संख्या। सूत्र वारंवार आप बोलीए छे, वारंवार लखवानु छे, परीक्षा में कशु ना आवड़े, मात्र सूत्र ना एक एक गुण मळे छे। हवे छोकराओनी संख्या आपने आपी नथी, पर आपने सामान्य खबर पड़े कि 40 विद्यार्थियों में 2500 छे तो 1500 होय छोकरा होय, तो 15 छोकरा छे અને કુલ વિદ્યાર્થી 40 છે, તો 15 ભાગ્યા 40, 15 ના અવયવ પડે 3 ગુણ્યા 5, 40 ના અવયવ પડે 8 ગુણ્યા 5, સામાન્ય અવયવ અહીંયા દૂર કરી નાખ્યું છે તો 3 ભાગ્યા 8। ઉદાહરણ 8, એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે। ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય અને લાલ હોય તેની સંભાવના કેટલી? તો સૂત્ર પ્રમાણે યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી સફેદ હોય એને આપણે ડબલ્યુ કહો, તો પી ડબલ્યુ બરાબર ડબલ્યુ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। હવે કુલ પરિણામો, તો ડબ્બામાં કુલ ભેગી થઈને લખોટીઓ કેટલી છે? તો આ 3નો આપણે સરવાળો કરવાનો છે, બરાબર। કુલ લખોટી એમાંથી જ એક નીકળવાની, એટલે 3 વત્તા 2 5 વત્તા 4 બરાબર 9 લખોટીમાંથી તમારે કોઈ પણ એક લખોટી બહાર કાઢવાની છે, એ કુલ પરિણામો 9 છે। હવે સાનુકૂળ પરિણામો, તો આપણે સફેદ રંગની લખોટી કેટલી છે? 2। 2માંથી કોઈ પણ એક લખોટી બહાર નીકળશે તો તમને સાનુકૂળ પરિણામ આવશે, એટલે અંશમાં લેવાના 2 2 ભાગ્યા 9। એ જ રીતે બીજો છે ભૂરી રંગની છે, તો યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી ભૂરી હોય એ ઘટનાને આપણે બી કહીશું। પીબી બરાબર બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। હવે કુલ પરિણામો અગાઉ પણ વાત કરી હતી, 3 વત્તા 2 વત્તા 4 એટલે 9। બી ને સાનુકૂળ પરિણામો, ભૂરા રંગની લખોટી કેટલી છે આપણી જોડે? 3, તો અંશમાં 3 લીધા, 3 ભાગ્યા 9, પણ અહીંયા સામાન્ય અવયવ છે તો 3ના અવયવ પડે 3 એકા 3, 9ના અવયવ પડે 3 3 9, અંશ અને છેદ અહીંયા શું થઈ જાય? દૂર થઈ જાય, સરખા છે માટે 1 ભાગ્યા 3। એ જ રીતે ત્રીજું છે લાલ હોય, હવે ઘણી વખત આવે અહીંયા લાલ સીધું આપણને આપ્યું છે, ઘણી વખત એના એ પ્રશ્ન ગણવાનો છે, પણ અહીંયા એવો શબ્દ આપ્યો હોય સફેદ કે ભૂરા રંગની ન હોય, ધ્યાન આપો, સફેદ કે ભૂરા રંગની ન હોય, તો સફેદ કે ભૂરા રંગની ન હોય તો શું આવે? એ પણ લાલ જ રંગ આવે, કે સફેદ ભૂરાને ના પાડે છે, એટલે ઘણી વખત તમને એ રીતની પણ રકમ આપેલી કે સફેદ કે ભૂરા રંગની ન હોય, તો સફેદ કે ભૂરા રંગની ન હોય તો એક જ રંગ બાકી રહે છે તે લાલ રંગ હોય, એ આવું પણ તમને ઘણી વખત પરીક્ષામાં લખીને આપે છે। તો ઘટના યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી લાલ હોય ને આપણે આર કહો, પીઆર બરાબર આર ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા બરાબર, બરાબર તો કુલ પરિણામો 9 છે, લાલ રંગના દડા કેટલા છે? 4 છે, તો 4 ભાગ્યા 9।